નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જે ભાઈઓ બહેનો વજન વધારાની સમસ્યાથી પીડાય છે જેને આપણે સ્થૂળતા કે ઓબિસીટી કહીએ છીએ તો એમાંથી બહાર નીકળવા માટેની ખૂબ સરસ મજાની મુદ્રાની આજના વિડીયોમાં ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો અને આ વિડીયોમાં અંત સુધી ખાસ જોડાવો એટલા માટે પણ જરૂરી છે કારણ કે આ મુદ્રા કરવામાં ઘણી બધી સાવચેતીઓ પણ રાખવી જરૂરી છે આ મુદ્રા કેટલો સમય કરવાની છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે એટલે પૂરેપૂરો વિડિયો જોવા નમ્ર વિનંતી અને આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં જો આપ સૌ પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપને મળતી રહે વિડીયોને બને એટલો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો દોસ્તો ઓબિસિટી સ્થૂળતા અને વજન વધારાથી જે મિત્રો પીડિત છે તેનામાંથી બહાર નીકળવા માટે ખૂબ સરસ મજાની મુદ્રા છે જેને આપણા યોગની અંદર સૂર્ય મુદ્રાનું નામ આપવા આપવામાં આવ્યું છે અને અગ્નિ મુદ્રા તરીકે પણ આ મુદ્રા ઓળખાય છે આ મુદ્રા કરવાથી આપણા શરીરનું જે અગ્નિ તત્વ છે એ પ્રબળ થાય છે અને આપણી જે વધારાની ચરબી છે એ ઓગળી અને આપણું શરીર છે એ એકદમ ફિટ બની જાય છે એટલે ખૂબ સરસ મજાની મુદ્રા છે શરૂઆતમાં આપણે જોઈએ કે આ મુદ્રા કેવી રીતે કરવાની છે દોસ્તો આ મુદ્રા કરવા માટે આપણે આપણી જે ટચલી આંગળી છે એની બાજુની આંગળી અંગૂઠાના મૂળમાં લગાવી અને અંગૂઠા વડે એને પ્રેશર આપવાનું છે આ તમે જોવો છો અચલી આંગળીની બાજુની જે આંગળી છે એને અંગૂઠાના મૂળમાં લગાવી અંગૂઠા વડે આપણે એને પ્રેશર આપવાનું છે આ થઈ આપણી સૂર્ય મુદ્રા આ થઈ આપણી અગ્નિ મુદ્રા આ મુદ્રા ત્રીસ મિનિટથી લઈ પિસ્તાલીસ મિનિટ એક બેઠકમાં કરવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે એક સાથે ત્રીસથી પિસ્તાલીસ મિનિટ ન થાય તો દસ દસ મિનિટ કે પંદર પંદર મિનિટના ત્રણ સ્ટેપમાં પણ આ મુદ્રા કરી શકો છો રેગ્યુલર આ મુદ્રા કરશો એટલે ધીમે 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 તમારા શરીરની જે વધારાની ચરબી છે ઓગળવા મળશે શરીર છે આપણું સપ્રમાણ જે હોવું જોઈએ એવું થવા મળશે એટલે ખૂબ સરસ મજાની મુદ્રા છે સૂર્ય મુદ્રા અગ્નિ મુદ્રા આ મુદ્રા પદ્માસનમાં બેસી ઉપરની બાજુ હથેળી આપણે રાખી અને આ મુદ્રા આપણે દરરોજ રેગ્યુલર નિરંતર કરવાની છે આ મુદ્રા કરવામાં અમુક સાવધાની એ પણ રાખવાની છે કે આ મુદ્રા કરવાથી આપણું જે શરીરની ગરમી છે એમાં વધારો થાય છે એટલે જે મિત્રોને એસિડિટીની સમસ્યા હોય જેનું પિત્ત વધેલું હોય તેવા મિત્રોએ આ મુદ્રા બહુ સાવચેતીપૂર્વક કરવી જ્યારે પણ ઉનાળાની સિઝન હોય કે વાતાવરણ છે એનું ટેમ્પરેચર બહુ ઊંચું હોય ત્યારે પણ આ મુદ્રા બહુ સાવધાનીપૂર્વક કરવી કારણ કે બહારનું વાતાવરણ પણ ગરમ હોય અને શરીરનું ટેમ્પરેચર પણ જો ઉપર જાય તો આપને ઘણી વખત શરીરની અંદર તેની નુકસાની જોવા મળતી હોય છે એટલે દોસ્તો જે પણ મિત્રોને વજન વધારાની સમસ્યા છે એ પોતે પોતાની જે ડાયટ છે એમાં થોડો ફેરફાર કરે એની સાથે સાથે આ સૂર્ય મુદ્રા અગ્નિ મુદ્રા કરે તો ઘણા બધા મિત્રોના રિવ્યૂ છે કે વજનની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે સમય લાગશે થોડો ત્રીસ દિવસ સાઠ દિવસ ધીમે 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 રેગ્યુલર નિરંતર આ મુદ્રા કરશો એટલે બેનિફિટ તમને ચોક્કસ જોવા મળશે વજન ઘટાડાની સાથે આ મુદ્રા છે એ આપણા માનસિક જે તણાવ છે એને પણ દૂર કરે છે ડાયાબિટીસ છે એને પણ દૂર કરે છે આપણા શક્તિની અંદર પણ વધારો કરે છે આપણા શરીરની અંદરનું જે વધેલું કોલેસ્ટ્રોલ છે એને પણ દૂર કરે છે એટલે ખૂબ સરસ મજાની મુદ્રા છે મિત્રો આપ ચોક્કસ આ મુદ્રા કરજો અને એના લાભ મેળવજો અને અગાઉ કીધું એમ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ